સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ આવતા જ શિયાળુ પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે પણ શિયાળુ પાકનું વધુ વાવેતર કરવા માટે ખેડૂતો પિયત કરી રહ્યા છે. તેવા સમયે જ છેલ્લા થોડા સમયથી નર્મદા કેનાલ પર પિયત માટે મૂકવામાં આવતા મશીનોમાંથી હેડબ્લોક અને ઓટોમાઇઝરની ચોરી થતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. સૌપ્રથમ લીંબડી તાલુકાના રાસકા ગામ નજીક આવેલ કેનાલ પરથી 7 મશીનોની ચોરી થઈ હતી. ત્યારબાદ વઢવાણ તાલુકાના ટીંબા, કારિયાણી, ગુંદિયાળા અને ખેરાળી ગામ પાસે આવેલ કેનાલ પરથી એક જ અઠવાડિયામાં 41 જેટલા મશીનોની ચોરી થતાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને તસ્કરોને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ પ્રકારની ચોરીમાં રાજકોટ કોઠારિયા સોલવંટ પાસે રહેતા મહેબૂબ ઉર્ફે ધીરુભાઈની સંડોવણી ખુલતા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોલીસની કડક પૂછપરછ હાથ ધરતા સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 48 જેટલા મશીનોની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં નર્મદાની કેનાલો પાસ થઈ રહી છે, ત્યાં નર્મદાની કેનાલો ઉપર ઘણા સમયથી એક જે મશીનો મૂકવામાં આવ્યા છે પાણીના ખેડૂતોના, તે મશીનોના હેડ બ્લોકની તેમજ ઓટોમાઇઝરની કોઈ પણ સમયે રાતના સમયે કે અલગ અલગ સમયે ચોરીઓ થતી હોય છે એવી માહિતી મળતા આ બાબતે વઢવાણ પોલીસ સ્ટેશને પણ ગુના દાખલ છે, ઝોરાવરનગર પોલીસ સ્ટેશને પણ 2 ગુનાઓ દાખલ છે અને એ બાબતે વઢવાણ પોલીસ સ્ટેશને તપાસ કરતાં આ કામે મહેબૂબ ઉર્ફે ધીરુભાઈ અલ્લાઉદ્દીન મોહમ્મદ નાઓને વઢવાણ પોલીસ સ્ટેશને શકના આધારે પૂછપરછ કરતાં લગભગ 48 હેડ બ્લોક તેમને અલગ અલગ સમયે ચોરી કરેલા હોય તેવા કાઢી આપેલ છે અને જે જે જગ્યાએ વેચેલ છે તે જગ્યાઓને પણ માહિતી એમને આપેલ છે. પોલીસે 48 હેડ બ્લોક છે રિકવર કરેલ છે અને આ બાબતે વઢવાણ પોલીસ સ્ટેશનના ટીંબા ગામે તેમજ ઝોરાવર પોલીસ સ્ટેશનના ગુંદિયાળી, ટુવા, કારિયાણી અલગ અલગ ગામોમાં જે નર્મદાની કેનાલો પાસ થઈ છે તેની ઉપરથી હેડ બ્લોક ગયેલા હોવાની ફરિયાદીઓની ફરિયાદના આધારે કાર્યવાહી ચાલુ છે. હાલ 48 જે હેડ બ્લોક છે એ હેડ બ્લોકમાં ઓન એન એવરેજ કિંમત 8000 જેવી એક હેડ બ્લોકની થતી હોય છે અને આ કામના તોમતદારનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેમને સાયલા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ આવા જ કોઈ ગુનામાં અટક કરવામાં આવેલ હતો. એ જ રીતે કાલાવડ પોલીસ સ્ટેશનમાં, જામનગરના પંચે પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ચોરીના ગુનાઓને અટક કરી.